नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। बुधवारे एयरफोर्स ने हेलिकॉप्टर क्रेश में सीडीएस जनरल बिपिन रावत सहित ते लोगोना मृत्यु थया छे। दुर्घटना पछी एक सवालो शुरू थई गया छे। હવે એમ પૂછવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કઈ રીતે, શા માટે અને કોની ભૂલથી થઈ। કુનુના નીલગિરીના પહાડોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ વિસ્તારમાં જંગલ છે અને બુધવારે અહીંનું વાતાવરણ ખૂબ જ ખરાબ હતું। બુધવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અહીં વાદળો ઘણા નીચા રહેશે, ભેજનું પ્રમાણ પણ ખૂબ વધુ રહેશે અને હળવો વરસાદ પણ થશે। અત્યાર સુધીના આ ઘટનામાં જે ફોટોગ્રાફ્સ અને વિડીયો મળ્યા છે એની પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ આગાહી તો સાચી જ છે। હેલિકોપ્ટર ક્રેશ થયું અને ઝાડ પર પડ્યું, પછી એમાં આગ લાગી ગઈ। હવે એવા સવાલ ઉભા થાય છે કે હવામાન ઉડાન ભરવા લાયક જ હતું નહીં, તો હેલિકોપ્ટર કોના કેવા પર ઉડાન ભર્યું? શું પાયલટ પર ટેક ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું? હા મિત્રો, અત્યારે આ સવાલો ખૂબ જ જાગી રહ્યા છે। આ દુર્ઘટના પરથી લોકોનું કેવું છે કે આવું પહેલા પણ બની ચૂક્યું છે। એ મુજબ 2 સપ્ટેમ્બર 2009 ના રોજ આંધ્રપ્રદેશના ત્યાંના મુખ્યમંત્રી વાયએસ રાજશેખરનું હેલિકોપ્ટર કન્નૂર નજીક ક્રેશ થયું હતું। એ સમયે પણ હવામાન ખૂબ જ ખરાબ હતું, જોકે તેમ છતાં પાયલટ ને દબાણ કરવામાં આવ્યું હતું કે તે આ હેલિકોપ્ટર ને ઉડાવશે જ। ત્યારબાદ તે હેલિકોપ્ટર પર ક્રેશ થઈ ગયું હતું। પછીથી આ 2-3 વાર થવા લાગ્યું, પરંતુ આને લઈ હજુ કોઈ ગંભીર તપાસ કરવામાં આવી નથી। તો મિત્રો, આના વિશે તમારે કઈ કહેવું છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો।